सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथ ने चिंतामणि चार नी अंदर ભગવાનની સ્મૃતિ આપણા જેવા મુમુક્ષુઓને થાય એટલા માટે મહારાજે જે જે લીલાઓ કરી છે, મહારાજના જેવા જેવા સ્વામીએ દર્શન કર્યા છે એવા સ્વામીએ દર્શનને લખ્યા છે. સ્વામી છેલ્લે એમ કહે છે, મહારાજને મંદિરો બાંધતા તેમજ મંદિરોમાં ઈંટો માટી પથ્થર માથે મહારાજે ઉપાડ્યા હોય, મંદિરોને સો સો પ્રદક્ષિણાઓ ભગવાને કરી હોય, મંદિરમાં પધરાવેલી મૂર્તિઓની સામે અખંડ ભગવાન જોઈને બેઠા હોય એવા ભગવાનના દર્શન કર્યા છે. વિવિધ ઉત્સવ સમયની અંદર હજારો હરિભક્તો ભગવાનના દર્શને આવ્યા હોય ત્યારે એને દર્શનનું સુખ ભગવાને દીધું હોય, ઉત્સવ સમયની અંદર ભગવાનના ભક્તોને ભગવાને વ્યવહારિક બાબતોની અંદર ચેતવ્યા હોય એવા દર્શન અને એવી વાતો પણ સ્વામી કે સાંભળી છે. આગળ સ્વામી લખે છે, કરે દર્શન પૂજા દાસ દ્રગે ડીઠા છે, તેનું ગ્રહણ કરે અવિનાશ દ્રગે ડીઠા છે, પૂજી સ્પર્શી લાવો લીધો દ્રગે ડીઠા છે, તેને જન્મ સફળ કરી લીધો દ્રગે ડીઠા છે, જોઈ નાથ સમાધિ થઈ દ્રગે ડીઠા છે, પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે ડીઠા છે, નાવે સમાધિથી બારે દ્રગે ડીઠા છે, વન બને વેદ ઉચારે દ્રગે ડીઠા છે, વળી દેખે અક્ષરધામ દ્રગે ડીઠા છે, લીએ ગોલોકનું નામ દ્રગે ડીઠા છે, શ્વેત દ્વીપ વૈકુંઠ દેખે દ્રગે ડીઠા છે, બ્રહ્મપુર કૈલાસ પેખે દ્રગે ડીઠા છે, વળી વિશાળાના વાસી દ્રગે ડીઠા છે, દેખે છે જનતે સુખ રાશિ દ્રગે ડીઠા છે, જગાડે સમાધિમાંથી જ્યારે દ્રગે ડીઠા છે, કરે વાત દામની ત્યારે દ્રગે ડીઠા છે.
સ્વામી કહે છે, ઉત્સવ સમયે શ્રીજી મહારાજે કર્યા હોય ત્યારે હજારો હરિભક્તો ભગવાનના દર્શન અને પૂજા કરવા આવ્યા હોય, ભગવાન એની પૂજાને પ્રેમથી ગ્રહણ કરતા હોય અને એ લાભ લીધો હોય, હરિભક્તો એને પોતાનો જન્મને સફળ કર્યો હોય, આવા દર્શન સ્વામી કે મેં કર્યા છે. ભગવાનના કોઈ દર્શન કરતું હોય ને એને સમાધિ થઈ જાય એવું શ્રીજી મહારાજનું સમાધિ પ્રકરણ. શ્રીજી મહારાજના જીવન કાર્ય દરમિયાનનો અનેક જીવાત્માઓને પોતાની મૂર્તિમાં ખેંચવા માટેનું એક કાર્ય શ્રીજી મહારાજનું એ હતું સમાધિ પ્રકરણ. શ્રીજી મહારાજ જ્યારે ગાદીએ બેઠા અનેક જીવાત્માઓને અનેક સંશયોને કાપવા માટે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કરેલું. મહારાજની ચાખડીનો કોઈ અવાજ સાંભળે અને સમાધિ, શ્રીજી મહારાજ ચપટી વગાડે અને સમાધિ, શ્રીજી મહારાજ કોઈની સામે નેત્ર કટાક્ષ કરે અને સમાધિ. સમાધિની અંદર શ્રીજી મહારાજે માંગરોળમાં સમાધિ પ્રકરણ શરૂ કર્યું. પછી તો ઘણી બધી જગ્યાએ શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. એમાં જેવી રીતે અનાજની ગુનીઓ ખડકી દીધી હોય એમ શ્રીજી મહારાજે સમાધિમાં મનુષ્યોના શરીરના શરીર ખડકી દીધા, શરીરના શરીર ખડકી દીધા. કોઈને સમાધિમાં 2 મહિને, કોઈને 6 મહિને મહારાજ ઉઠાડતા, ત્યાં સુધી એ સમાધિમાં રહેતા. મૃતવત મરેલું શરીર હોય એવું શરીર થઈ જતું. કોઈ ગોતતા ગોતતા આવે ભગવાન પાસે કે મારા પિતા તમારી પાસે અહીં આવ્યા હતા, ભગવાન કે શું નામ ને ક્યું ગામ. મહારાજ જ્યારે નામ ને ગામ બોલે ને ત્યારે મનુષ્યના ઢગલા પડ્યા હોય ને એમાંથી એનું શરીર હેઠું આવે. શ્રીજી મહારાજે એવા ચમત્કાર બતાવેલા. ભગવાનને જોઈને સમાધિ થઈ જાય, ભગવાનના સંકલ્પે સમાધિ થઈ જાય. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જ એ છે, અષ્ટાંગ યોગને સાધ્યા વિના સામાન્ય ખેડૂ જેવા જીવ હોય, ગામડાના જીવ હોય, વેદ પુરાણ કે ઉપનિષદની વાતને સમજતા પણ ન હોય એવા જીવાત્માઓને પણ શ્રીજી મહારાજે સમાધિ કરાવી છે. શ્રીજી મહારાજનું સમાધિ પ્રકરણ એટલે અલૌકિક પ્રકરણ. આ પૃથ્વી પર આજ દિવસ સુધી કોઈ અવતાર, કોઈ મહાપુરુષ, કોઈ વિભૂતિ પુરુષો એવા થયા નથી કે જેને આવું કાર્ય કર્યું હોય. અરે પોતાના સંકલ્પે તો સમાધિ કરાવે પણ પોતાના સંતો દ્વારા સમાધિ કરાવે. એક શેખ મિયા જેવાને લાકડી આપીને મોકલે, જા તારી દાઢી સામે જોશે એને સમાધિ. સંતોને લાકડીના ઠેબા આપે, લો લાલ ઠેબુ અડાડજો એટલે સમાધિ થશે, ના પીળું ઠેબુ અડાડજો એટલે સમાધિ ઉતરી જશે. આ શ્રીજી મહારાજે જે કાર્ય કર્યા બહુ અલૌકિક કર્યા. થોડા શ્રીજી મહારાજને એવા સમાધિ પ્રકરણ અને સમાધિ કરાવ્યો એવા ચરિત્રો ગ્રંથોમાં ગ્રંથસ્થ થયા છે અને આપણે થોડાક સાંભળવા છે કે મહારાજે કેવા કેવા ચરિત્રો કર્યા અને કેવા ચરિત્રો દ્વારા કેવા જીવને ખેંચ્યા. પોતાના સ્વરૂપનો નિશ્ચય શ્રીજી મહારાજે કેવું સમાધિ પ્રકરણ ચલાવીને કરાવ્યો. એક વખત મહારાજ દાદા ખાચરના દરબારની અંદર ઉગમના બારના ઓરડાની ઓસરીએ સાંજને સમયે સભા ભરીને ઢોલિયા ઉપર ઉગમને મુખારવિંદે બિરાજમાન હતા. ત્યાં એક સામુદ્રિક શાસ્ત્રનો ભણેલો બ્રાહ્મણ આવ્યો મહારાજ પાસે. મહારાજે એને કહ્યું કે આવો અહીં બેસો. એટલે બ્રાહ્મણ મહારાજના ઢોલિયા પાસે બેઠો અને બોલવા માંડ્યો કે તમે ભગવાન કેમ કહેવાઓ છો? હું તમને જાણું છું કે તમે હિન્દુસ્તાનના બ્રાહ્મણ છો અને હરિપ્રસાદના દીકરા છો, અને ભગવાન થઈને ગાદીએ કેમ બેસી ગયા છો? એમ બહુ બોલવા લાગ્યો. ત્યારે મહારાજ થોડી વાર સાંભળી રહ્યા અને પછી બોલ્યા, અમે ઘેરથી નીકળ્યા ને ત્યારે સારા સારા રાજ્યમાં આવ્યા અને જોયું પણ કોઈ ગાદી ખાલી દેખી નહીં. પછી આ દેશમાં આવ્યા, તે મોટા મોટા રાજ્યને જોયા પણ કોઈ જગ્યા અમને ખાલી લાગી નહીં. અમારે ગાદી જોતી હતી તે ભગવાનની ગાદી ખાલી જોઈ એટલે અમે ભગવાનની ગાદીએ બેસી ગયા. મહારાજે આમ કીધું એ બ્રાહ્મણને. ત્યારે મહારાજે બ્રાહ્મણને આવું કહીને હામાં આમ ચરણ લાંબા કર્યા. તે 16 ચિહ્ન જોઈને બ્રાહ્મણને થયું કે આવા ચિહ્ન તો ભગવાનને જ હોય, બીજા કોઈને હોય નહીં. આવો એને સંકલ્પ થયો, ત્યાં ચરણમાંથી એક ટાઢો હિમ જેવો તેજનો સમૂહ નીકળ્યો, આખા બ્રહ્માંડમાં ભરાઈ જાય એટલું તેજ બ્રાહ્મણને દેખાનું અને બ્રાહ્મણને સમાધિ થઈ.
અક્ષરધામ ને એમાં રહેલી મહારાજની મૂર્તિ દેખાડીને બધાય અવતાર ને મુક્તોને બધાય સેવામાં રહેલા દેખાયા. અને બ્રાહ્મણ શંકરનો ઉપાસક હતો તે ત્યાં એને અનંત શંકર દેખાના, એ શંકર મહારાજનું ભજન કરતા હતા. તે બ્રાહ્મણે કહ્યું એ સ્વામિનારાયણ, અને બ્રાહ્મણને કહ્યું એ શંકરે કે આ તો સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે, અમે એનું ધ્યાન ભજન પૂજન કરીએ છીએ, તું પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર, તને અક્ષરધામની પ્રાપ્તિ થાય. પછી તે બ્રાહ્મણ સમાધિમાંથી દેહમાં આવ્યો, મહારાજની સ્તુતિ કરવા લાગ્યો. હે મહારાજ, તમે તો સર્વ અવતારના કારણ છો, અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ શિવ તેના પણ તમે જ કારણ છો, મેં તમારો અપરાધ કર્યો, તમને જેમ તેમ બોલ્યો માટે દયા કરીને મારો અપરાધ ક્ષમા કરો, મને તમારો આશ્રિત કરો, શરણે લો, અને મારા અપરાધ સામું તમારે જોવું નહીં. મહારાજને ચરણને પડ્યો. મહારાજ કે જા તારો અપરાધ માફ, અને વર્તમાન ધરાવે. ત્યાં જ બીજે દિવસે ઉમરેઠના હરિભક્તોનો સંઘ ઘટપુરમાં મહારાજના દર્શન કરવા આવતો હતો. એમાં એક શંકરનો ઉપાસક બ્રાહ્મણ પણ ઉમરેઠનો હતો, એ ભેગો હતો. બ્રાહ્મણો આમેય શંકરની ઉપાસના કરતા હોય, એમની પરંપરામાં છે, શિવજીને માને તો. એ રસ્તામાં શંકરની પૂજા કરતા કરતા આવે, એટલે શિવજીની પૂજા કરવાની. એને તે કોઈ જગ્યાએ રસ્તામાં સ્નાન કરીને પૂજા કરવા બેઠા હતા. એ વખતે બ્રાહ્મણ પૂજા કરવા બેઠો, બીલીપત્રનો પડ્યો ક્યાંક પડ્યો રહ્યો, તેથી એને પૂજા અધૂરી રહી. ત્રણ ચાર દિવસ થાય ઉમરેઠથી ગઢપુર જતા. બીલીપત્રનો પડ્યો પહેલે દિવસે પૂજામાં જ્યાં રાખ્યો હશે ત્યાં ત્યાં એ પડ્યો ભૂલી ગયા. બીજે દિવસે બીલીપત્ર ન હોવાના કારણે શિવજીની પૂજા અધૂરી રહી, કારણ કે શિવજીને બીલીપત્ર ચડાવે અને પૂજાના વિધિ પ્રમાણે, ત્યારે એ પૂજા પૂર્ણ થઈ ગણાય. અને આ બહુ ચુસ્ત શિવનો ઉપાસક હતો, એવો નહોતો કે હાલો હાલશે ને ચાલશે, આપણે તો પૂજા બધું આવી ગયું હોય ને પૂજા જ ભૂલાઈ જાય, બેગ આખી તૈયાર થઈ જાય, ત્રણ ચાર જાતના બૂટ અંદર મુકાઈ જાય, કપડાં મુકાઈ જાય, બધું એકે ભૂલાય નહીં, ક્રીમ મુકાઈ જાય, દાઢી કરવાનું પાકીટ મુકાઈ જાય, ને પૂજાની ઠેલી રહી જાય. ભગત જતા રહે ને પછી ઉતરે પ્લેનમાંથી, પછી ખબર પડે શું થયું, તો કે પૂજા રહી ગઈ છે. હવે શું કરવાનું, તો કે કાંઈ નહીં, માનસિક જેવું કરીને જમી લેવાનું, એમ કરીને પછી ચલાવી લે. પણ પૂજા ભૂલાય જ કેમ, પૂજા કેવી રીતે ભૂલાય, કપડાં ના ભૂલાયા, બૂટ ના ભૂલાયા, ક્રીમ ના ભૂલાય, પાવડર ના ભૂલાયો, આપણે જમવા માટેના થેપલા લીધા હોય, કાંઈ લીધું હોય, એ ના ભૂલાયું, અને પૂજાની ઠેલી જ ભૂલાઈ જાય. એનો અર્થ એ છે કે ભગવાનમાં એટલું હેત ઓછું છે, નહીં તો ભગવાનની પૂજાની ઠેલી કેમ નહીં ભૂલાય. સૌથી પહેલાં ઠેલા મેં મુકાઈએ અને પછી બીજું બધું મુકાય, અને ના મુકાય તો એકવાર શરીરને દંડ આપી દે, એકજાહરું જમવું જ નથી ને પાણી પીવું જ નથી, પૂજા કર્યા વિના તો કેમ પાણી પીવાય. એક જ વાર દંડ આપીએ ફરી ભૂલાય, ફરી ભૂલાય જ નહીં, એક જ વાર દંડ આપી દેવાનો કે પાણી પીવું જ નથી, પૂજા તું ભૂલ્યો જ કેમ. અને હા ઠીક છે, 10, 12, 15, 20, 25 દિવસ બહાર જતા રહ્યો, આખો દેશ બદલાઈ ગયો હોય, તો સંતોની આજ્ઞા લઈ અને જે પ્રમાણે ઘટતું હોય એ પ્રમાણે કરી દેવું જોઈએ. પણ એક દિવસમાં રિટર્ન આવવાનું હોય ને અને પૂજા ભૂલાઈ ગઈ હોય ને તો શરીરને દંડ આપી જ દેવાનો, કાંઈ તને પાણી નથી દેવું ને ખાવાય નથી દેવું, કદાચ શરીર પડી જાય એવું લાગે તો પાણી એકલું દઈ દેવું, પણ જમવાનું તો દેવું જ નથી તને. એમ કરીને શરીરને જો નિર્દય થકો દંડ આપે ને તો ફરી કોઈ પૂજાની ઠેલી ભૂલાય નહીં. સૌથી પહેલી યાદ આવે કે જોજો ભાઈ, પેલે વખતે ભૂખ્યો મર્યો તો, હવે જો ભૂલી જઈશ ને તો ઉપાધિ. એક જ વાર દંડ આપવો પડે. આ ઇન્દ્રિયો અંતઃકરણને દંડ આપીએ તો જ ભગવાન ભજવા દે એવા છે, અને દંડ જાતે જ આપવો પડે. રોજ ક્યાં કોઈ દંડ આપવા આવે આપણને, આપણે જાતે જ દેવો પડે કે મારું આટલું ગાફલપણું કેમ. બીલીપત્ર પૂજાનો કરંડિયો ક્યાંક ભૂલાઈ ગયો, હા યાત્રા હોય ત્યારે એવું થઈ શકે છે, યાત્રામાં રૂમોમાં ઉતર્યા હોય, ક્યાંક જતા હોય, ઉતાવળમાં નીકળી જઈએ તો પાકીટે ભૂલાઈ જાય, પૂજાની ઠેલી શું આખો ઠેલોય ભૂલાઈ જાય, થઈ શકે છે ઉતાવળમાં. પણ ઘરેથી નીકળતા હોય ને પૂજા ભૂલાઈ જાય એ તો બહુ વિચિત્ર કહેવાય. આપણે ક્યાંક ઉતર્યા હોય ધર્મશાળામાં ને આ ભૂલાઈ જાય, કદાચ ઉતાવળમાં બધી તૈયારીઓ કરવાની હોય, બહુ મોટો સંઘ હોય, એમાં થઈ શકે છે. બીલીપત્રનો પડ્યો ભૂલાઈ ગયો એટલે આ બ્રાહ્મણ બહુ ચુસ્ત શિવજીનો ઉપાસક હતો. 2 દિવસના ઉપવાસ થયા એને,
ગઢપુર બધા પહોંચ્યા. મહારાજ સુમાબાઈની ઓરડાની ઓસરીએ સભા કરીને બેઠેલા હતા. તે આવીને મહારાજને દંડવટ કર્યાને પગે લાગ્યા. મહારાજ બધાને ખબર અંતર પૂછ્યા, ઉતારો બતાવ્યો, પછી એમને જોઈને બધો મહારાજે સામાન મોકલાવ્યો, સીધું સામાન જમવાનું બધું. મહારાજ કે કંઈ જોઈતું હોય તો માગી લેજો, મૂંઝાશો નહીં. ત્યારે હરિભક્તો બોલ્યા, મહારાજ અમારા ભેડો આ શંકરનો ઉપાસક એક બ્રાહ્મણ છે, એ રસ્તામાં પૂજા કરતો હતો, એમાં બીલીપત્રનો પડ્યો ક્યાંક એનો રહી ગયો, તે બે દિવસથી બીલીપત્ર ન હોવાના કારણે બે દિવસના ઉપવાસ થયા અને આજે ત્રીજો ઉપવાસ થયો છે. ત્યારે મહારાજ કે આટલામાં કોઈ સમાધિવાળો છે? બીલીપત્ર લાવવા માટે કૈલાસમાંથી બીલીપત્ર લઈ આવો કે કોઈ સમાધિવાળો બેઠો છે? ત્યારે ઉમરેઠનો જ એક બ્રાહ્મણ નંદલાલ હતા, એ સમાધિવાળા હતા. એટલે મહારાજની આજ્ઞાથી સમાધિ કરીને કૈલાસમાં ગયા, પણ પાછા આવતા બહુ વાર લાગી. બીલીપત્ર કૈલાસની અંદર, ત્યાં તો શિવજી રહે જ છે, એટલે ત્યાં બીલીપત્ર રોજ શિવની પૂજા કરવા માટે ત્યાં બધા રાખતા જ હોય. ત્યાં દૂતોને બધા જે શિવજીના મુક્તો છે એ બધા શિવજીની રોજ પૂજા કરે. આજ કોઈ કૈલાસને જોયો તો એકેય ઝાડવું દેખાતું નથી, ત્યાં માનસરોવરના કિનારા પર એકેય ઝાડ દેખાતું નથી, પણ આ બધી દિવ્ય સૃષ્ટિ છે. ત્યાં આગળ શિવજીનો નિત્ય નિવાસ છે ને, એટલે ત્યાં બીલીના ઝાડ ઢગલા બંધ કૈલાસમાં છે. રોજ શિવજીને ત્યાંના મુક્તો બીલીપત્ર ચડાવીને પૂજા કરે છે. બ્રહ્માંડના દેવો શિવજીની પૂજા ત્યાં બીલીપત્ર કૈલાસમાંથી લઈને જ કરે છે. શાસ્ત્રોમાં બધું જ વર્ણન છે. ઘણી એક વખત જે અમુક પ્રકારની અલૌકિક સૃષ્ટિ છે એના દર્શન લૌકિક આંખોથી થતા નથી. માન સરોવરનું વર્ણન પણ શાસ્ત્રની અંદર જે પ્રકારથી કરેલું છે એ પ્રકારના જ સંપૂર્ણ દર્શન અત્યાર નથી થતા બાહ્ય દ્રષ્ટિથી, પણ માન સરોવરના કિનારાઓ ઉપર એ બધા જ આશ્ચર્યો છે જ, પણ અલૌકિક દ્રષ્ટિવાળાને એ બધું દેખાય છે, બીજાને દેખાતું નથી. કારણ કે દુનિયાનો વ્યક્તિ હાવ સામાન્ય, જેની અંદર કોઈ તાકાત નહીં, એવા દૈવી સ્થાનો સુધી પહોંચી જાય, પણ દૈવી સૃષ્ટિના દર્શન થોડા એને બધા થઈ જાય, એ તો ના જ થાય. બદ્રિકાશ્રમ આ પૃથ્વી પર જ છે, બહાર નથી, છતાં પણ બદ્રિકાશ્રમ સુધી કોઈ પહોંચી શકતું નથી, પૃથ્વી ઉપર જ છે. આજનું સાયન્સ ગોતી નાખે બદ્રિકાશ્રમ ક્યાં છે, છે જ, પણ ના મળે. દિવ્ય સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે હોય અને અતિ દિવ્ય ભાવે હોય, એ જે દિવ્ય દ્રષ્ટિવાળા હોય એને દેખાય, બીજાને ન દેખાય. નંદલાલ સમાધિમાં ગયા તો ખરા, પણ પાછા ના આવ્યા. પાછા આવતા વાર લાગી એટલે મહારાજે નાન ભક્તને બોલાવ્યા અને કહ્યું કે ઘોડી કોઈ આમ એકદમ સ્પીડમાં હાલે એવી ખરી, તો એને લઈને અમરેલી જાઓ અને ત્યાંથી બીલીપત્ર લઈને આવો. આ નંદલાલ તો ખબર નહીં ક્યાં ગયો છે સમાધિમાં. પછી તુરંત ચાલતા થયા. બીજે દિવસે બીલીપત્ર લઈને આવ્યા. પછી બ્રાહ્મણને બોલાવીને બીલીપત્રનો પડ્યો આપ્યો. બ્રાહ્મણ પૂજા કરીને જમ્યો. કેટલો પાકો હશે શિવનો ઉપાસક, ચોથે દી જમ્યો. પછી ઉમરેઠના હરિભક્તોએ સારી રીતે રસોઈઓ આપી. મહારાજને સર્વે સાધુને બધાને જમાડ્યા. સારા સારા ઘરેનાં વસ્ત્રો પહેરાવીને મહારાજની પૂજા કરી, આરતી ઉતારી, ચાર દિવસ સુધી રસોઈ આપીને જમાડ્યા અને પૂજા કરી મહારાજની. પછી મહારાજે હરિભક્તોને કહ્યું, તમારે કાંઈ જોઈતું કરતું હોય તો કહેજો. ત્યારે એ બધા ઉમરેઠવાળા હરિભક્તો કે મહારાજ અમારે કાંઈ જોઈતું નથી, બધું સાનુકૂળ છે, પણ એક જ દુઃખ છે. ત્યારે મહારાજ ઉતાવળા થઈને કહ્યું, બોલો શું દુઃખ છે તમારે? ત્યારે બધાએ કે મહારાજ ઓલા નંદલાલને સમાધિ કરાવી છે ને તે અમારે એને સાચવવો પડે છે, કારણ કે સમાધિ થાય એટલે શરીર એકદમ મૃતવત થઈ જાય, જેવી રીતે કોઈ મરેલો વ્યક્તિ હોય ને એનું સબ કેવું થઈ જાય એવું થઈ જાય. હવે એ શરીરને ગમીને આ મૂકી રાખે તો એને કાગડા કે બીજું કંઈ આવીને એને ફોલી ખાય, અને સમાધિવાળાને કાંઈ ખબર ના પડે. એની ઉપર દેવતા મૂકી દો ને એને હળગાવી દો નાખે આખું શરીર, તો એ સમાધિવાળાને કશું જ થાય નહીં. એક મરેલું સબ અને એક સમાધિ બે સમાન જ લાગે, પણ ફેર એટલો છે કે સબ છે ને એક દિવસ પછી ગંધાવા લાગે, એની અંદર બધા ફેરફાર થવા લાગે, એમાં બધા વિકારો થવા લાગે, એ હળવા લાગે. સમાધિવાળું શરીર હોય ને એ એવું ને એવું જ, એની કાંતિ એનું તેજ એવું ને એવું જ રહે, એમાં કાંઈ ફેર ના પડે. પણ ગુણધર્મ બે સમાન જ બતાવે,
ઓલાની ઉપર દેવતો મૂકો તો કોઈ દિવસ સબ કોઈ દિવસ એમ કે મારી પાસે દેવતો કેમ મૂક્યો હલે, એમ સમાધિવાળાને દેવતો મૂકો ને સાચી સમાધિવાળાને તો દેવતા મૂકી દો શરીર પર બળે પણ એ હલે નહીં કોઈ દી, કારણ કે એનો આત્મા તો ભગવાનના ધામ સુધી પૂગી ગયો હોય, એ જે ધામમાં પહોંચ્યો હોય ત્યાં હોય. આ નંદલાલ કૈલાસમાં જતો રહ્યો, 4 દિવસ થયા છે હજુ પાછો આવ્યો નથી, ને આ શરીર પડ્યું છે. ઓલા ઉમરેઠના ભક્તો કે મહારાજ આ પાર્સલ હાચવીને થાકી ગયા, અમારે આ જ દુઃખ છે ખાલી, અને આવો ને આવો એને ત્યાં લઈ જઈએ અમે ઉમરેઠ તો અમને એના કુટુંબ પરિવારવાળા શું કે, પ્રભુ એને સમાધિમાંથી જગાડો, અમારે બહુ હાચવવું પડે છે. મહારાજ કે એને આજ સભામાં લાવજો સાંજે. પછી સાંજે સભા થઈને ત્યારે પેલા ઉમરેઠના ભક્તો એના શરીરને ઉપાડીને લાવતા હતા, તે સભામાં બેઠેલા બધા ઊભા થવા લાગ્યા, કોઈ મરેલા વ્યક્તિને લાવ્યા છે કે અડી જશું તો નાવું પડશે. મહારાજ કે કોઈ ઊભા ના થશો, આ તો સમાધિ થયેલી છે, આ કંઈ મરેલો નથી. પછી મહારાજ પાસે લાવીને એને સુવાર્યો. પછી મહારાજ બોલ્યા કોઈ સમાધિવાળો છે, આને જે ધામમાં ગયો હોય ત્યાંથી ગોતી લાવે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી સમાધિ કરીને ધામમાં ગયા અને બધે જોયું પણ ના મળ્યો. પાછા સમાધિમાંથી આવીને મહારાજને કહ્યું, મહારાજ અક્ષરધામમાં તો નથી આ નંદલાલ. મહારાજે કહ્યું, હવે અનંત રૂપ ધરીને એક જ વખતે અનંત ધામોમાં જઈ આવો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ અનંત રૂપ ધરીને અનંત ધામોમાં હું કેવી રીતે જઉં? મહારાજ કે મારું નામ દઈને મારા સ્વરૂપની સ્મૃતિ કરો, સર્વ અવતારના અવતારી હોય તો અનંત રૂપે હું થાવ અને અનંત ધામોમાં જઈને તમે ગોતી આવો. સચ્ચિદાનંદ સ્વામી અનંત ધામોમાં અનંત રૂપે મહારાજના નામથી ને મહારાજના સ્વરૂપનો સંકલ્પ કરવાથી થયા અને સ્વામી બધે જઈને પાછા આવ્યા તોય ના મળ્યો. મહારાજ ક્યાંય નથી. મહારાજ કે સ્વામી એકવાર ફરી અક્ષરધામમાં જાઓ ને. અરે પણ મહારાજ છે નહીં ખોટા ધક્કા ખાવાના, ક્યાં ગયો તમે ગોતી નાખો. મહારાજ કે જાઓ આ વખતે અક્ષરધામમાં, તમે જશો ને મળી જશે. સ્વામી ગયા અક્ષરધામમાં, ગોત્યું પણ ક્યાંય મળ્યો નહીં નંદલાલ. સ્વામી પાછા વળતા હતા ને ત્યારે સ્વામી કૈલાસ પાસેથી પસાર થયા. કૈલાસ પાસેથી સ્વામી પસાર થયા સચ્ચિદાનંદ સ્વામી, તે કૈલાસને રસ્તે થઈને આવતા હતા. નંદલાલે સ્વામીને જોયા, તે પાછળ પાછળ ચાલ્યો આવ્યો. સ્વામીએ તેને જોયો જ નહોતો પણ એને જોયું કે ભૂલો પડી ગયો હતો, કૈલાસમાં ગૂંચવાઈ ગયો હતો. આજે પણ કૈલાસની ટોચ ઉપર કોઈ જઈ નથી શકતું. આજે કૈલાસ પહાડ માઉન્ટ એવરેસ્ટ કરતાં નીચો છે, ઊંચામાં ઊંચો પહાડ માઉન્ટ એવરેસ્ટ છે. માઉન્ટ એવરેસ્ટના શિખરને સર કરી શક્યા છે જીવો, પણ હજુ કૈલાસના શિખર ઉપર કોઈ જઈ નથી શક્યો. જે ગયો છે પાછો આવી નથી શક્યો, ગયો એ પાછો આવ્યો નથી ને કોઈ ગયો નથી. કંઈક તો દિવ્યતા ભગવાને રાખી જોઈએ ને, નહીં તો માણસ ગમે ને પહોંચી જાય. શિવજી કે મને અહીંથી ખાલી કરાવે, અહીં કૈલાસ ખાલી કરાવીને અહીં સોસાયટી નાખે એવા છે આ, અહીં તંબુતાને એવા છે. એટલે કે ભાઈ મારું આટલો પહાડ તો રહેવા દો પૃથ્વી પર, નહીં તો આ તો બધે હોટલો બાંધી દે એવા છે જીવો. કૈલાસ પર હોટલ બાંધી આવે એવું છે, એટલે ત્યાં આગળ કોઈ જઈ જ નથી શકતું, આજ સુધી નથી જઈ શક્યું. જેને જેને પ્રયત્ન કર્યો છે એ ફેલ ગયા છે, અને જ્યારે જ્યારે ગયા ત્યારે અચાનક લેન્ડસ્લાઇડિંગ થાય, કંઈક એવી ઘટના ઘટે કે બચીને પાછો આવે તો ફરી સામું જોવે જ નહીં, અને કાં તો ઉપડી ગયો હોય. કૈલાસ ધામમાં જ શિવજી કાંઈ આવ્યો છે ને, હવે મારો મુક્ત થઈને અખંડ રહી જાય, તને જવા જ નથી દેવો પાછો, આ રાખી દે છે. ગનન માનસરોની યાત્રામાં રાખી જ દે છે, જ્ઞાનને જ રાખી દે છે. નંદલાલે સ્વામીને દીઠા તેથી વાંસે વાંસે ચાલ્યો આવ્યો, તરત દેહમાં આવ્યો. મહારાજને પગે લાગીને બિલીપત્રનો પડીયો મેલ્યો, કૈલાસમાંથી બિલીપત્ર લઈ આવ્યો સમાધિમાં. લો મહારાજ પડીયો ગયા. મહારાજ કહેલા આટલી બધી વાર કેમ લાગી, 4 દિવસથી ઓલો બ્રાહ્મણ મરી જાત, અમે જો ન્યાયના અમરેલીથી બિલીપત્ર દીધા હોત તો. નંદલાલ કે હું ઝાડીમાં ભૂલો પડી ગયો હતો મહારાજ, દોડા દોડ બહુ કરી પણ રસ્તો જ જડ્યો નહીં. એક સાધુ નિસર્યા એની વાંસે વાંસે ચાલ્યો આવ્યો. ત્યારે મહારાજ કે તારે વિશ્વાસે રહ્યા હોત તો બ્રાહ્મણ મરી જાત ને, એમ કહીને મહારાજે તે પડ્યો શંકરનો ઉપાસક બ્રાહ્મણ પેલો હતો ને એને આપ્યો. અને મહારાજે પૂછ્યું કે ભૂદેવ તમે તો શિવના ઉપાસક છો, ક્યારેય કૈલાસમાં જાઓ છો? ક્યારેય કૈલાસ જોયું તમે? ત્યારે ઓલો કે મહારાજ મને તો કૈલાસની ખબર એ નથી કઈ બાજુ આવ્યો. કૈલાસને જોવાની વાત, મેં તો કૈલાસને જોયો, કઈ દિશામાં આવ્યો એ ખબર નથી મહારાજ મને. શાસ્ત્રમાં વાંચ્યું છે કે કૈલાસમાં શિવજી નિવાસ છે. ત્યારે મહારાજ કે શિવનું ધામ છે ને, શિવ ભક્ત હોય તે શરીર તજીને કૈલાસમાં જાય. પેલો બ્રાહ્મણ કે તો મને ખબર છે કે હું શિવની પૂજા કરું છું એટલે મારો દેહ છૂટશે ત્યારે હું કૈલાસમાં જવાનો.
શ્રીજી મહારાજ કે પણ નંદલાલ તો શિવની એક દી ભક્તિ કરી નથી, આને તો શંકરની માળાએ ફેરવી નથી, તો એ આ તો કૈલાસમાં પહોંચી ગયો, ચાર દિવસ કૈલાસમાં રહીને આવ્યો, આ શિવનો ભગત નહોય, આ તો અમારો ભગત છે. ત્યારે ઓલો બ્રાહ્મણ કે મહારાજ, એ તો બધો તમારો પ્રતાપ છે. અને પછી એ બ્રાહ્મણે મહારાજને કીધું મને વર્તમાન ધરાવો. પછી મહારાજે એને વર્તમાન ધરાવ્યા અને એ ભગવાનનો આશ્રિત થયો અને પછી પોતાને ગામ પાછો ઉમરેટ ગયો. બોલો, આમ થયું. એકવાર શ્રીજી મહારાજ નાની બાવાડા ઉગમના બારના ઓરડાની, નાની બાવાડો ઉગમનો ઓરડો, ત્યાં ઓસરી ઉપર ઉગમને મુખારવિંદે સભા કરીને બેઠા હતા. એ વખતે સુરતનો સંઘ આવ્યો, બધાએ મહારાજને દંડવટ કરીને સભામાં બેઠા. પછી મહારાજે સમાચાર પૂછ્યા, ઉતારો અપાવ્યો. બીજે દિવસે હરિભક્તોએ જલેબીન લાડવાની રસોઈ આપી, મહારાજ માટે કડા, વેંડ, વીટી, બાજુબંધ, પોચી, ઘરેના, આ બધુંય આ સુરતનો સંઘ લાવ્યો હતો, એ બધુંય મહારાજને ઝરિયાની વસ્ત્રો આપીને પૂજા કરી. એમ આઠ દિવસ સુધી રસોઈ આપીને પૂજા કરી. પછી મહારાજની રજા લઈને સંઘ ચાલ્યો. તે આનંદ સ્વામી મહારાજની પૂજા કરવા આવ્યા એ વખતે મહારાજે એક વસ્ત્ર પહેરેલું. સ્વામીએ છ સાત ભાતનું ચંદન લાવીને મહારાજને ભાલને વિશે ભાત પાડીને ચંદન ચર્ચ્યું. છ સાત પ્રકારનું ચંદન, બોલો. અને બધું ચંદન ઘસીને સ્વામી લાવ્યા હતા અને એને અલગ અલગ ભાત પાડીને ચર્ચ્યું અને કંકુનો ચાંદલો કર્યો. એવી રીતે આખા શરીરમાં ચર્ચીને કુમકુમના ઝીણા ઝીણા ચાંદલા કર્યા. પછી એક સુંદર શ્વેત ને સૂક્ષ્મ જામો પહેરાવ્યો અને ઉપર ગુલાબી રંગ છાંટ્યો, તેથી જામો શરીરે ચોંટી ગયો અને ચંદનની બધી ભાત સોંસરી દેખાની. પછી પુષ્પની ગૂંથેલી પાઘ માથે ધરાવી, એવી શોભા જોઈને સભામાં બેઠેલા હરિજનના નાડી પ્રાણ તણાઈ ગયા. કેવી સ્વામીએ સુંદર પૂજા કરી! સરસ મજાના છ સાત પ્રકારના ચંદન એની ભાત પાડી, પછી કુમકુમનો ચાંદલો કર્યો, આખા શરીરે ચર્ચીને પછી કુમકુમના ઝીણા ઝીણા ચાંદલા કર્યા શરીરમાં, અને સુંદર શ્વેત અને સૂક્ષ્મ એકદમ પાતળો જામો મહારાજને પહેરાવ્યો અને ઉપર ગુલાબી રંગ છાંટ્યો જામા ઉપર, એથી જામો આખા શરીરની સાથે ચોંટી ગયો. પેલું પાણીથી પલળે અને ગુલાબી રંગ છાંટ્યો, એ શરીર સાથે ચોંટી ગયો. નીચે ચંદનની ભાત પાડી હતી, એ બધી ભાત પેલા ગુલાબી કલરનો જામો થઈ ગયો અને જે શ્વેત વસ્ત્ર હતું એ ગુલાબી કલરનું થયું ને એમાંથી આખી ભાત દેખાવા લાગી, એકદમ ઝીણું પાતળું છૂટું છૂટું ઝારીવાળું કાપડ હતું. એટલે મહારાજના શરીર સાથે ચોંટી ગયું, આખી ભાત ઉપસી આવી. સંતો આવી રીતે મહારાજના દર્શન કરતા. આ બધુંય વર્ણન એટલા માટે લખ્યું છે કે આપણને થોડીક કંઈક બુદ્ધિ હુજે કે ભગવાનમાં હેત કેવી રીતે કરવું. નવરા બેઠા હોય, આંખ બંધ કરીને બેઠા હોય તો મહારાજને કેવી કેવી રીતે લાડ લડાવવા, મહારાજની મૂર્તિમાં કેવી રીતે વૃત્તિ જોડવી, એ આપણને સમજાવવા માટે સંતોએ આ પ્રકારનું શ્રીજી મહારાજનું પૂજન કરીને આપણા સુખને અર્થે સંતોએ આ ચરિત્રો લખ્યા છે. કેટલું સુંદર આયોજન કર્યું, બોલો. છ સાત પ્રકારના ચંદનની ભાત પાડી, કુમકુમના ઝીણા ઝીણા ચાંદલા કર્યા અને પછી ઉપર શ્વેત કપડું પાતળું ઝીણું હોય એવું આમ ઓઢાડ્યું, એની ઉપર ગુલાબી રંગ છાંટ્યો એટલે કપડું આમ આછું ગુલાબી થયું, એની ઉપર પેલી ચંદનની ભાત એમાંથી દેખાય, એમાંથી પેલા કુમકુમના ચાંદલા ઝીણા ઝીણા દેખાય, એવા દર્શન મહારાજના કર્યા ને તે સભાની અંદર બેઠેલાના નાડી પ્રાણ ખેંચાઈ ગયા, સમાધિ થઈ ગઈ. જેને મૂર્તિને વિશે હેત નહોતું થતું એને હેત થઈ ગયું. આવા દર્શન કરે અને આ પ્રકારથી અંતરની અંદર ઉતારે તો હેત ના થતું હોય તોય થઈ જાય, તોય થઈ જાય. એવી રીતે મહારાજે પાંચ છ ઘડી સુધી દર્શન દઈને પછી નાગામાલાના વંડામાં નાવા પધાર્યા અને બાજોટ ઉપર વિરાજમાન થયા. ચંદન ભરેલો જામો ઉતાર્યો, બધે શરીરે ચંદન ઉતારીને મૂળજી બ્રહ્મચારીને અંગ ચોડીને નવરાવ્યા. આવી રીતનું મહારાજે ત્યાં બધાને આનંદ આપ્યો અને પછી મહારાજ ત્યાં ઉઘાડે શરીરે બેઠા હતા. એક પિત્તાંબર પહેરેલને ઉઘાડે શરીરે બેઠા તે આગળ સભા ભરાઈને બેઠી. ત્યારે માંગરોળના ગોવર્ધનભાઈ આવ્યા. એને જોઈને નિત્યાનંદ સ્વામીએ કહ્યું, હે ગોવર્ધનભાઈ, તમે ક્યાં ગયા હતા? આવો મોટો આનંદને લાભ એમાં તમે રહી ગયા. આનંદ સ્વામીએ મહારાજની પૂજા કરી હતી એવી શોભા તો કોઈ દિવસ દીઠી નહોતી, આવું વર્ણન જ કોઈ દી આપણે સાંભળ્યું નહોતું. બોલો, એવું મહારાજે શોભા ધારણ કરી.
તે સમયે તમે હો તો લાભ થાત. મહારાજ કે એને તો અમે કોપીન પર હોઈએ તો આનંદ અધિક ને અધિક જ છે. ત્યારે સ્વામી કે એવો કંઈ આનંદ આવે? ત્યારે મહારાજ કે એની વાત ને તમારી વાત જુદી છે. ગોવર્ધન શેઠ તો ભગવાનમાં બહુ હેતવાળા હતા એટલે મહારાજે કહ્યું એની વાત ને તમારી વાત જુદી છે. એટલે અહીં કે છે શ્રીજી મહારાજને જોઈ નાથ સમાધિ થઈ દ્રગે ડીઠા છે, પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે ડીઠા છે, વળી દેખે અક્ષરધામ દ્રગે ડીઠા છે, લીએ ગોલોકનો નામ દ્રગે ડીઠા છે. નિર્ગુંદાસ સ્વામીની વાતોમાં આવે છે 104 નંબરની વાતમાં. જ્યારે લોયામાં મહારાજ પાસે રામ પ્રતાપભાઈ પહેલી વખત આવ્યા, બંને ભાઈઓ લોયામાં જ આવેલા, ત્યારે એમને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા સારું મહારાજે મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીને વાતો કરવાની આજ્ઞા કરી, તમે આને કંઈક વાતો કરજો, કારણ કે એમને અમારી અંદર દેહના સંબંધીનું હેત હોય, કાં તો અમારો નાનો ભાઈ છે, કદાચ એ અમને એવું જોવે કે અમે આટલા બધાના નિયંતા છીએ છતાં પણ એને મન તો પેલો દેહ ભાવ રહે. અને આ વાત બહુ નક્કી છે, મહારાજ હોય કે મહારાજના મુક્તો હોય, પણ એની ભેગા જે રહેલા હોય ને એને એનો મહિમા જે સમજાવો ને કે આ મહામુક્ત છે કે આ મહારાજ છે, એ બહુ કઠણ પડે. કારણ કે દેહ ભાવ ગ્રહણ કરીને મહારાજને મોટા મુક્તો રહેતા હોય એટલે એમ જ વર્ત્યા હોય, મહારાજે અંગૂઠી ચોરી હોય, મહારાજે ચીબડાના વેલા ખેંચ્યા હોય, આવે એમાં આ ભગવાન છે એવી બુદ્ધિ રોજ રહેવી બહુ કઠણ પડે, આ મુક્ત છે એવી બુદ્ધિ રોજ રહેવી બહુ કઠણ પડે, બહુ કઠણ પડે. અને દેહના સંબંધી એને રહેવું તો બહુ કઠણ છે. એટલે કે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી કે તમે થોડી મહિમાની વાતો કરજો આ રામ પ્રતાપભાઈને. તે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી વાતો કરે ને ત્યારે રામ પ્રતાપભાઈને સંતો કે મહારાજ તો ભગવાન છે, તમારા ભાઈ નથી, જોજો પાછા, ભાઈ ભાઈ ના માનતા, તો ભગવાન છે. ત્યારે રામ પ્રતાપભાઈ શું બોલે લોયામાં, સ્વામી તુમ ઠીક કહેતે હો, હમારે ઘર કી બાત હે તે હમ સબ જાનત હે. આમ કહી દે કે અમારા ઘરની વાત અમને ખબર છે, તમે ભગવાન ભગવાન કરો પણ અમને અમારા ઘરની વાત ના ખબર હોય કે ઘનશ્યામ શું કરતા હતા ને કેમ કરતા હતા ને શું છે, એ તો અમારે ઘર કી બાત હે. કે એટલે મહારાજે આ ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારું ઇન્જેક્શન કંઈ કામ કરતું નથી આ રામ પ્રતાપભાઈને, તો એ તો એમ કે અમારે ઘર કી બાત હે. તે મહારાજે પછી એકવાર એમને સમાધિ કરાવી રામ પ્રતાપભાઈને લોયામાં. તે પ્રથમ વૈકુંઠ ધામમાં ગયા, અતિ તેજોમય એ ધામ ને તેજોમય શોભા, અનેક વિમાનને ત્યાં જોયા, તેજોમય મૂર્તિ વૈકુંઠનાથ ભગવાનને દેખ્યા. તે સન્મુખ આવીને અતિ હેતે કરીને મળીને અતિ સન્માન કરીને પોતાના સિંહાસન ઉપર બેસાડીને પૂજીને વંદના કરીને એમ કહ્યું કે તમે તો પુરુષોત્તમ નારાયણના ભાઈ છો, અમને દર્શન દીધા તે મોટી દયા કરી. આવું વૈકુંઠનાથ બોલ્યા, આવું નિર્ગુંદાસ સ્વામીની વાતો કહે છે. ત્યારે રામ પ્રતાપભાઈ બોલ્યા મારે તો શ્રીજી મહારાજ પાસે જવું છે. ત્યારે એમને કહ્યું આ ગરુડ ઉપર બેસીને જાઓ. તે એમ કહીને ગરુડ આપ્યો, તે ઉપર બેઠા, તે ગરુડ અતિ વેગે કરીને ઉડ્યો, તે તેજોમય અક્ષરધામમાં પહોંચ્યો. પછી ગરુડથી ઉતરીને અક્ષરમાં પ્રવેશ કર્યો, તે તેજોમય છે મૂર્તિ જેમની એવા શ્રીજી ભગવાનને દેખ્યા, અને તેજોમય એવા અનંત કોટી મુક્તોની સભા બેઠી હતી, તે મુક્તે મુક્ત શ્રીજીને એકાગ્ર વૃત્તિએ કરીને જોઈ રહ્યા એને દેખ્યા, ને પોતાને તો કોઈએ બોલાવ્યો નહીં અને સામું પણ જોયું નહીં. મુક્તો થોડા રામ પ્રતાપભાઈ જોયે તો બધા મૂર્તિ સામું જોઈને બેઠેલા, રામ પ્રતાપભાઈ જોવે ગરુડે પહોંચાડ્યા પછી કે અહીં આગળ અહીં બેઠા છે, આ બધા સામું જોઈને બેઠા છે, એ જોઈને ભક્તિ માતાને ત્યાં જોયા અક્ષરધામમાં. તેમના ઉપર ખીજીને બોલ્યા છોટકી હમકો ક્યું બોલાતી નહીં હે. ભક્તિ માતાને ત્યાં અક્ષરધામમાં મહારાજની મૂર્તિ સામે જોયા ને મહારાજ આ બધું બતાવ્યું, ને આ કોઈ ઓળખાય નહીં, મહારાજને ઓળખાવે તો ઓળખાવે, તો ભક્તિ માતા બતાવે. તો ભક્તિ માતાને જઈને કે છોટકી અમારી હમકો ક્યું બોલાતી નહીં હે, એ સાંભળીને શ્રીજીએ ભક્તિને એમ કહ્યું એ તો શંકરસન છે, રિસ્ક કરશે માટે બોલાવો. પછી ભક્તિએ બોલાવ્યા, શ્રીજીએ આસન નખાવીને એ ઉપર બેઠા, એ જોઈને શ્રીજી મહારાજનો યથાર્થ નિશ્ચય થયો. પછી શ્રીજીએ આજ્ઞા કરી એટલે પાછા ગરુડ પર બેસીને આવ્યા. આ વાર્તા શ્રી મૂળીમાં રામ પ્રતાપભાઈએ કહી હતી. તે એમ કહેતા હતા
આમ રામ પ્રતાપભાઈએ પોતે જ આ વાત કહેલી એવું નિર્ગુણદાસ સ્વામી લખે છે. અને નિર્ગુણદાસ સ્વામી એમ કહે છે કે રામ પ્રતાપભાઈ મૂડીમાં ભેગા થયા ત્યારે કીધેલું લોયામાં મને મહારાજે સમાધિ કરીને આવી રીતે મને પોતાનો નિશ્ચય કરાવેલો, એ પોતે વાત કરેલી ને એવું કહેતા હતા, એ ગરુડ કી કહાં પાંખ ચલે જે હંસ 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 ચલે, તે એક ક્ષણમાં પહોંચ ગયે, એ આસનમાંથી એક નંગ ઉઠાઈ લાવું તો અયોધ્યા પ્રસાદ ઓર રઘુવીર કી સમૃદ્ધિ કહાં. રામ પ્રતાપજી કહે છે કે એ ગરુડની પાંખની હું વાત કરું અને ન્યા જે સિંહાસન ને ન્યાની જે સમૃદ્ધિ છે ને એમાંથી એક નંગ લઈ આવું ને તો અયોધ્યા પ્રસાદ ને રઘુવીરની સમૃદ્ધિ તો પાણી ભરે, એને કોઈ દિવસ ક્યાંય કશું માગવું ના પડે એવી સમૃદ્ધિ છે. આવી વાત મૂડીમાં રામ પ્રતાપભાઈ બેઠા હશે ત્યારે જે કરેલી એ નિર્ગુણદાસ સ્વામીએ નોંધી લીધી. આવી રીતે શ્રીજી મહારાજ સમાધિ કરવા પાછળનું, શ્રીજી મહારાજને સમાધિ કરાવવા પાછળનું કારણ એટલું જ હતું કે જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય. શ્રીજી મહારાજને સમાધિ પ્રકરણ વાલું નહોતું. સમાધિ પ્રકરણ તો એક ખાલી મેડિસિન, એક દવા તરીકે જ ભગવાનને ઉપયોગ કરી, ભગવાનને તો સમજણરૂપી સમાધિ જ ગમે છે. જો સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજને વાલું હોત, જો સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજને ઈષ્ટ હોત તો આજે પણ સત્સંગમાં સમાધિ થતી હોત. પરંતુ શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણને બિલકુલ રજા આપી દીધી. કારણ કે શ્રીજી મહારાજનું તાત્પર્ય સમાધિ કરાવવી નહોતું, કારણ કે મહારાજ જો સમાધિ કરાવવાનું હોત તો આ વચનામૃત જેવા ગ્રંથોની જરૂર જ નહોતી, સ્વામીની વાતોના ચરિત્રોની કાંઈ જરૂર નહોતી. સમાધિ જ કરાવી છે, બસ અષ્ટાંગ યોગ સાધવા બેસી જાઓ અને સમાધિમાં જતા રહો, બે ચાર મુક્ત અક્ષરધામના એ રાખવાના, ઠેબુ અડાડીને સમાધિ, બસ સમાધિમાં રહે બધાય. પણ શ્રીજી મહારાજને સમજણરૂપી સમાધિ આપી હતી. મહારાજ કે સમાધિમાં ગયેલો હોય તો પણ વાસના ટળતી નથી, નારાયણ દાસની પેઠે સમાધિમાંથી બહાર નીકળે ત્યારે ચારા ચૂથવા માંડે. સમાધિનિષ્ઠ થવાથી વાસના નથી ટળતી. કોઈ સમાધિમાં જતો રહે, ભગવાનનું ધામ જોવા લાગે એટલે એને કંઈ કારણ શરીરનું બળી જાય એવું નથી. કારણ શરીર તો ભગવાનના ધ્યાન અને ભજને કરીને જ ટળે છે. કારણ શરીર તો સમજણે કરીને ટળે છે અને મહેનત કારણ શરીરને ટાળવાની છે. નહીં તો કેટલા સમાધિઓ વાળાની કસરો રહી ગઈ છે, એની કસરો ટાળવા માટે સંતોએ મહેનત કરવી પડી છે. સમાધિનિષ્ઠતા પણ કસરો નહોતી ટળી. કારણ શરીર બહુ અઘરું છે, એ સમજણરૂપી સમાધિથી ટળે છે. શ્રીજી મહારાજને આપણને સમજણ દેવી છે, એવી સમાધિ દેવી છે કે જેમાં નિર્વિકલ્પ નિશ્ચય રહે. શ્રીજી મહારાજે વર્તાલના પહેલા વચનામૃતમાં કીધું નિર્વિકલ્પ સમાધિ કોને કહીએ, તો એકવાર આંબો જોયો અને આંબો તે આંબો જ છે એમ જેને શ્રીજી મહારાજે સર્વ અવતારના અવતારી સર્વોપરી છે એનું કર્યું જ બધું થાય છે. જે જે પૂર્વે આશ્ચર્યો થયા, પ્રથમનું 27મું, જે જે થાય છે, જે જે થશે એ મને મળે આવા જે મહારાજ એના વતે થાય છે, આવો જેને પાકો નિશ્ચય થયો, અંત્યના 13મા પ્રમાણે જેને એમ થાય, જ્યારે આપણે આપણું તન મન ને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એ ભગવાનને ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, જેવું એ ભગવાનને ગમે છે એવું જ આપણને ગમે છે, આ પ્રકારની નિષ્ઠા જેના જીવની અંદર આવી ગઈ. વર્તાલનું પહેલું, પ્રથમનું 27મું, અંત્યનું 13મું, મધ્યનું 13મું, મધ્યનું 9મું, અંત્યનું 31મું, અંત્યનું 38મું, આવી જેના હૃદયમાં નિષ્ઠા આવી ગઈ, જેના હૃદયની અંદર એની હા પડી ગઈ, એનું કામ પૂરું થઈ ગયું. એ નિર્વિકલ્પ સમાધિવાળો જ છે, નિર્વિકલ્પ સમાધિવાળો છે. વર્તાલના પહેલા પ્રમાણે નિર્વિકલ્પ સમાધિ, એને વગર સમાધિ એ સમાધિ છે, સમજણરૂપી સમાધિ. શ્રીજી મહારાજ તે આવાજ છે. શ્રીજી મહારાજના મોટા મુક્ત તે આવાજ છે. શ્રીજી મહારાજનો આ સત્સંગ તે આવો જ અલૌકિક અને દિવ્ય છે. એવી જેને હા પડી ગઈ, એવી જેને ગાંઠ પડી ગઈ, ગાંઠ કોઈ દિવસ કોઈની છોડાવી છૂટે નહીં એવું જેને થઈ ગયું, એને નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ. શ્રીજી મહારાજને એવી સમાધિ ઈષ્ટ છે, એવી સમાધિ ગમે છે. આ બાકીની આ પ્રકારનું સમાધિ પ્રકરણ તો શ્રીજી મહારાજે ફક્ત પોતાની મૂર્તિના આકર્ષણ માટે ને ખેંચવા માટે જ, બીજું કોઈ શ્રીજી મહારાજને આ સમાધિ પ્રકરણ ક્યાંય પણ શ્રીજી મહારાજે વચનામૃતની આટલી ચર્ચાઓમાં સમાધિ ઉપર વજન ના આપ્યું.
જો સમાધિ શ્રીજી મહારાજને ઈષ્ટ હોત ને તો વચનામૃતની અંદર હજારો જગ્યાએ સમાધિનું પ્રતિપાદન કર્યું હોત, પણ શ્રીજી મહારાજે સમાધિ ઉપર વજન જ ના આપ્યું, સમજણ ઉપર વજન આપ્યું. સમજણ ઉપર, પોતાના સ્વરૂપની સમજણ, પોતાના સંતના સ્વરૂપની સમજણ, સત્સંગના સ્વરૂપની સમજણ, શાસ્ત્રના સ્વરૂપની સમજણ, આની ઉપર શ્રીજી મહારાજે વજન આપ્યું છે. ઓલા ઉપર વજન નથી આપ્યું, કારણ કે ઓલાનું આયુષ્ય નથી. આધ્યાત્મિક જગતની અંદર સમાધિના કોઈ આયુષ્ય નથી, એના કોઈ ફળ નથી, એની કોઈ ફળશ્રુતિ નથી. સમજણરૂપી સમાધિની ફળશ્રુતિ છે. સમજણરૂપી સમાધિથી કારણ શરીર ટળે છે. સમજણરૂપી સમાધિથી પુરુષોત્તમ સાથે એક તાર થાય છે. સમાધિથી એક તાર થાય એવું નથી. સમાધિ તો ઘણાને થતી હોય, એવાય હોય, હજુ હિમાલયમાં આવવા યોગ્ય હશે, પણ ભગવાન સાથે એક તાર થવો એ સમજણરૂપી સમાધિથી થાય છે. ભગવાને આપણને પ્રાણના નિરોધે કરીને, એક પ્રાણનો નિરોધ કરે અને ભગવાનની અંદર હેત થાય, એક ચિત્તનો નિરોધ કરે અને ભગવાનમાં હેત થાય. ભગવાને આપણને ચિત્તના નિરોધે કરીને ભગવાનમાં હેત કરવાનું કીધું છે, એ સમજણરૂપી સમાધિ છે. પ્રાણનો નિરોધ કરીને નહીં, ચિત્તનો નિરોધ કરીને. વચનામૃત પ્રથમનું 24મું, એના ચિત્તના નિરોધે કરીને ભગવાનમાં જે હેત, એ શ્રીજી મહારાજે સમજણરૂપી સમાધિ આપણને આપી છે. આ પ્રકારની મહારાજ પોતાના સ્વરૂપ દ્વારા સમાધિ અનેક જીવાત્માને કરાવતા, વળી વિસાડાના વાસી દ્રગે ડીઠા છે. બદ્રિક આશ્રમની અંદર રહેતા મુક્તોને પણ એ સમાધિમાં જતો જીવ જોતો, નાના નાના છોકરાઓ, નાની નાની દીકરીઓને સમાધિ થતી, ભક્ત ચિંતાઓના પરચા વિભાગમાં વડોદરાના લાગટ પરચાઓ છે, ઉમિયાબાઈ આદિ નાની નાની દીકરીઓ સમાધિમાં જાતી, જામફળ લઈ આવે મહારાજ પાસેથી, અંજીર લઈ આવે મહારાજ પાસેથી, લવિંગ લઈ આવે, અલગ અલગ ધામની નાના નાના છોકરાઓ વાતો કરે, બદ્રિક આશ્રમ તો આવું છે, વૈકુંઠ આવું છે, ગોલોક આવું છે. આવા શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ દ્વારા અનેક ચમત્કારો બતાવ્યા. સ્વામી કે એવા સમાધિમાં ગયેલાને મહારાજ પાછા જગાડતા હોય અને ધામની વાતો કરતા હોય એ સાંભળીને ભગવાન મંદ મંદ હસતા હોય, આવા દર્શન સ્વામી કે મેં અનેક અનેક વખત કર્યા છે. આવી શ્રીજી મહારાજની દર્શન ચિંતામણિ 4થી ચિંતામણીમાં સ્વામી 27 કડી સુધી આપણને મૂર્તિનો રસપાન કરાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જય.